गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण दस में विज्ञान विषय की अंदर प्रकरण नंबर एक रासायनिक प्रक्रियाओं अने समीकरणों विषय अभ्यास करीशु। प्रकरण की शुरुआत करता पहला रोजिंदा जीवन में जोवा मळती केटली घटनाओं विषय आप थोड़ी माहिती मेळवीए के जे आप निहाळी पण हशे। उनाळा दरमियान ओरडाना तापमाने जयरे दूध ने मूकी राखवामां आवे खुल्लू त्यारे आपणे अमुक टाइम एवं जोवा मळे छे के दूध बगड़ी जाय छे। एटले के रोजिंदा जीवन में जोवा मळती घटनाओ के जेमां पहली घटना आपणे हमणां वात करी हती કે ઉનાળામાં દૂધ બગડી જવાની ઘટના। બીજું એક ઉદાહરણ એવું છે કે લોખંડની કોઈ પણ ચીજ વસ્તુ હોય, લોખંડના પતરા હોય કે લોખંડના કોઈ સાધનો હોય કે લોખંડની કોઈ પણ વસ્તુ હોય કે જ્યારે ભેજના સંપર્કમાં આવે ત્યારે એની ઉપર કાટ લાગવાની ઘટના પણ આપણે જોઈ છે। એટલે બીજા નંબરની ઘટના આપણે કેવી છે કે લોખંડની વસ્તુ પર કાટ લાગે। ત્યાર પછી ત્રીજી ઘટના એ જોઈએ કે દ્રાક્ષનું આથમણ થવું। ખોરાક ગંધાય છે। પ્રવાહી અવસ્થામાં રૂપાંતર, એટલે કે અહીં આગળ
એવા ફેરફારો જોવા મળે છે. રાસાયણિક પ્રક્રિયાની જો આપણે વાત કરીએ તો એના માટે આપણને પ્રક્રિયક અને નિપજની થોડીક જાણકારી હોવી જોઈએ કે પ્રક્રિયક અને નિપજ કોને કહે. તો જ્યારે કોઈ પદાર્થોની વચ્ચે પ્રક્રિયા થતી હોય તો એ પદાર્થોને આપણે પ્રક્રિયક કહીએ છીએ, અને એ પદાર્થની વચ્ચે પ્રક્રિયા થયા પછી જે પદાર્થ બને છે એ પદાર્થને આપણે નિપજ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે અહીંયા મેં ખૂબ સિમ્પલ ઉદાહરણ લો કે કાર્બનની પ્રક્રિયા જ્યારે ઓક્સિજન સાથે કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડમાં એનું રૂપાંતર થાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે આ કાર્બન અને ઓક્સિજનની વચ્ચે પ્રક્રિયા થઈ માટે આ બંને જે છે એને આપણે પ્રક્રિયક કહીએ છીએ, અને અહીં આગળ CO2 ઉત્પન્ન થાય છે માટે આપણે એને નિપજ કહીએ છીએ. અહીં જે આગળની નિશાની દર્શાવેલી છે એ આગળની નિશાનીમાં ડાબી તરફ એને હંમેશા પ્રક્રિયક દર્શાવવામાં આવે અને જમણી તરફ હંમેશા નિપજન દર્શાવવામાં આવે છે. આપણા પુસ્તકમાં આપણે બે વર્ડ્સ નવા લખેલા છે કે જેમાં આપણે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ LHS અને RHS આવ્યું. LHS એક બાજુ છે, RHS લેફ્ટ હેન્ડ સાઈડ પ્રક્રિયકને દર્શાવવામાં આવે, રાઈટ હેન્ડ સાઈડ નિપજને દર્શાવવામાં આવે છે. આ જે વાત પ્રક્રિયક અને નિપજની, હવે આપણો પ્રશ્ન એવો છે કે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય. તો જ્યારે કોઈ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય અને જો એનું નિપજમાં રૂપાંતરણ થાય તો પ્રક્રિયકો અને નિપજના રાસાયણિક ગુણધર્મો સમાન ન હોય. કોને કીધું આપણે કે જ્યારે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય એટલે કે પ્રક્રિયકમાંથી જ્યારે નિપજ બનતી હોય ત્યારે પ્રક્રિયકો અને નિપજના રાસાયણિક ગુણધર્મો સમાન ન હોય, એટલે કે રાસાયણિક રીતે બંને સરખા નથી, તો તેવી પ્રક્રિયાને આપણે રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. કઈ પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયકો અને નિપજ ના રાસાયણિક ગુણધર્મો સમાન ન હોય, તો તેવી પ્રક્રિયાને રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો આપણને કેવી રીતે ખબર પડે કે આ પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા થઈ છે? આપણે અહીંયા આગળ કહી દીધું કે પ્રક્રિયકો અને રાસાયણિકમાં અને નિપજમાં રાસાયણિક ગુણધર્મો સમાન ન હોય તો એમાં કેવા કેવા પ્રકારના ફેરફાર જોવા મળે તો આપણને એના માટે માહિતી મળી શકે. તો એમાં પહેલો એક ફેરફાર છે કે પદાર્થની અવસ્થા બદલાય, ભૌતિક અવસ્થા બદલાય. આ પહેલો ફેરફાર. ભૌતિક અવસ્થા માટે આપણે પહેલા ભૌતિક પ્રક્રિયામાં પણ આ અવસ્થાનો ઉપયોગ કરેલો છે, તો ભૌતિક અવસ્થા બદલાય ત્યારે ભૌતિક પ્રક્રિયા કહેવાય. રાસાયણિક પ્રક્રિયામાં પણ આવું જ છે કે જ્યારે કોઈ પદાર્થની અવસ્થા બદલાતી હોય તો એને આપણે રાસાયણિક ફેરફાર કહી શકાય. પરંતુ જરૂરી નથી કે બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ માટે આ ફેરફાર થવો જોઈએ. અમુક ટાઈમ એવું પણ હોય કે પદાર્થની અવસ્થા ન પણ બદલાય તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એની અવસ્થા બદલાય પણ ખરી અને કદાચ ન પણ બદલાય. બીજું એક ઉદાહરણ છે કે કયો ફેરફાર કીધો થાય કે રંગ પરિવર્તન. આ બહુ મહત્વનું છે કે ભાઈ આ પ્રકારની પ્રક્રિયાઓ જ્યારે થતી હોય ત્યારે આપણને એના રંગમાં પરિવર્તન જોવા મળે છે. એ
कि वायु उत्पन्न थाय छे, प्रवृत्ति नंबर 3 चौपड़ी में आपेलो छे कि जेमां एक कोनिकल ग्लास आपणने आपेलो छे, एक कोनिकल ग्लास नी अंदर दाणादार चीकणा टुकड़ा मूकेला छे, एक नळी द्वारा हाइड्रोक्लोरिक एसिड ने अंदर નાખવામાં આવે તો અહીંયા પરથી ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. એનો અર્થ એવો થયો કે આ પ્રકારની પ્રક્રિયા દરમિયાન વાયુ ઉત્પન્ન થાય છે. રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો વાયુ ઉત્પન્ન થવાની પણ એક ઘટના બની શકે છે. ઘરમાં એક એવું ઉદાહરણ આપણી પાસે બહુ સરસ મજાનું છે કે લીંબુ હોય એને આપણે જ્યારે કાપીએ છીએ પછી જો એની ઉપર ખાવાનો સોડા નાખવામાં આવે જેને આપણે આપણી ભાષામાં પાપડિયા ખાર કહીએ છીએ, જો એને નાખવામાં આવે તો આપણને એ લીંબુ જે એની ઉપર આપણે ખાવાનો સોડા નાખીએ છીએ એની ઉપર પરપોટા દેખાય છે કે જે કાર્બન ડાયોક્સાઇડ જોવા મળે છે આપણને, એટલે કે ત્યાં આગળ વાયુ ઉત્પન્ન થાય છે. એટલે કે આ પ્રક્રિયા દરમિયાન વાયુ પણ ઉત્પન્ન થાય છે. અને ચોથો ભાગ છે તાપમાનમાં ફેરફાર. તાપમાનના ફેરફારની પ્રક્રિયા મિત્રો આપણે આ એક પ્રક્રિયા હમણાં જોઈ કે ઝીંક ધાતુમાં જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડ નાખવામાં આવે, સલ્ફ્યુરિક એસિડ પણ તમે નાખી શકો, તો એમાંથી વાયુ ઉત્પન્ન થાય છે. જ્યારે વાયુ ઉત્પન્ન થાય આની વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે આપણે જ્યારે કોનિકલ ગ્લાસ જે કાચનું છે એને આપણે જો બહારથી અડીશું તો આપણને થોડું કે ગરમ લાગશે, એના માટે આપણે કહી શકીએ કે એમાં ઉષ્મા ઉત્પન્ન થાય. તો તાપમાનના ફેરફાર માટે આપણે બે પ્રકારની પ્રક્રિયાઓનો ઉલ્લેખ કરીએ છીએ, એક ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા અને બીજી છે ઉષ્મા શોષક. જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય, ઉષ્મા મુક્ત થતી હોય એ પ્રક્રિયાને આપણે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહીએ છીએ. એનું એક બીજું ઉદાહરણ સરસ મજાનું છે કે જે આપણે ઘર ગોળવા માટે કડી ચૂનો લઈએ છીએ, કેલ્શિયમ ઓક્સાઇડ કહેવાય છે, એ કડી ચૂનાની અંદર જ્યારે પાણી નાખીશું તો એની અંદર પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે પરપોટા સાથે. બીજું એક ઉદાહરણ કે આપણે રોજબરોજ રસોઈની અંદર જોતા હોઈએ છીએ કે જે એલપીજી સિલિન્ડર છે બોટલ ગેસનું એની અંદર બ્યુટેન વાયુનું જો દહન કરવામાં આવે એમાંથી પણ આપણને ઉષ્મા ઉત્પન્ન થાય છે. એટલે કે જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો એવી પ્રક્રિયાને આપણે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહીએ છીએ. બીજું એક ઉદાહરણ છે બીજી પ્રક્રિયા ઉષ્મા શોષક કોને કહેવાય, કે જેમાં ઉષ્માનું શોષણ થતું હોય તો એવી પ્રક્રિયાને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. એનું એક ઉદાહરણ છે કે કેલ્શિયમ કાર્બોનેટ ની પ્રક્રિયા જ્યારે થાય ત્યારે ગરમ કરવામાં આવે તો કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં એનું રૂપાંતર થાય છે. આ પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થાય છે માટે આ પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહીએ છીએ. બીજું એક ઉદાહરણ આપણે એવું પણ છે એમાં કે મોલમાં આપણે જઈએ, કોઈ ટોકીજમાં જઈએ, કોઈ મોટી હોસ્પિટલમાં જઈએ તો ત્યાં આપણને લાલ રંગના સિલિન્ડર જોવા મળે છે જેને આપણે અગ્નિશામક તરીકે ઓળખીએ છીએ, કે જ્યારે આગ લાગે ત્યારે એનો ઉપયોગ દ્વારા અગ્નિ ઓલવવા માટે એનો ઉપયોગ કરીએ છીએ.
પાણી માં ઓક્સિજન ની હાજરીમાં જો સળગાવવામાં આવે તેનું સફેદ પાવડર માં રૂપાંતર થાય છે, જેને આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ કહીએ છીએ. આ મેગ્નેશિયમ ઓક્સાઇડ માં એનું રૂપાંતર થાય એ પ્રક્રિયા આખી આપણે જો વર્ણન સ્વરૂપે લખી હોય તો આપણને ઘણું એક લંબાવેલું સ્વરૂપ લાગે. તો કે શું એવી કોઈ પ્રક્રિયાનો આપણે ઉપયોગ એવી કોઈ રીતનો ઉપયોગ નથી કરી શકતા કે જેને આપણે એને સરળતાથી દર્શાવી શકીએ? તો એના માટે સાત્વિક સમીકરણનો ઉપયોગ થાય છે. કે સાત્વિક સમીકરણમાં શું હોય તો અત્યારે આપણે વાત કરી કે મેગ્નેશિયમની પટ્ટી અને સાત્વિક સમીકરણ માં આપણે એવું લખી શકીએ કે મેગ્નેશિયમ એની પટ્ટીને ઓક્સિજનની હાજરીમાં જો સળગાવવામાં આવે તો એનું રૂપાંતર મેગ્નેશિયમ ઓક્સાઇડ માં થાય છે. મેગ્નેશિયમ ઓક્સાઇડ માં એનું રૂપાંતર થાય છે. અમે એક સાત્વિક સમીકરણ તરીકે એને દર્શાવ્યું. પછી આપણે એવું કહે શું આના કરતા પણ થોડું કંઈક સંક્ષિપ્તમાં આપણે લખી શકીએ? તો પછી એના માટે આપણે રાસાયણિક સંજ્ઞાઓનો ઉપયોગ જેવી રીતે અહીંયા લખેલું છે કે ભાઈ મેગ્નેશિયમ ધાતુ છે તો મેગ્નેશિયમની રાસાયણિક સંજ્ઞા Mg, ઓક્સિજનની રાસાયણિક સંજ્ઞા O2 છે અને એની પ્રક્રિયા જ્યારે આપણે કરીએ છીએ ત્યારે બને છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. મિત્રો અહીંયા આગળ આપણી પાસે જે પ્રક્રિયા આપેલી છે એમાં પ્રક્રિયા સંતુલિત નથી, આ સમીકરણ અસંતુલિત છે. સંતુલિત અને અસંતુલિત કોને કહેવાય કે આપણે એના પછી ચર્ચા કરીશું. તો અહીંયા આપણે સમીકરણને સંતુલિત કરવા માટે આગળના સ્ટેપમાં આપણે ચર્ચા જે પણ એને સંતુલિત કરવા માટે શું શું ફેરફારો કરી શકાય એ આપણે આગળ જોઈશું. એટલે આની એક પ્રક્રિયા છે કે આ પ્રકારે તમે સમીકરણો મૂકી શકી અને એને સારી રીતે સંક્ષિપ્તમાં રજૂ કરી શકો. બીજું એક ઉદાહરણ આપણે લઈએ કે હાલમાં જ આપણે વાત કરી પ્રવૃત્તિ નંબર 3ની કે જેમાં કોનિકલ ફ્લાસ્કમાં જીંક ધાતુને જ્યારે મૂકવામાં આવે અને ત્યાર પછી એમાં જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડ મૂકી દેવામાં નાખવામાં આવે તો એમાં ડાયહાઇડ્રોજન વાયુ થાય. હવે આને પણ આપણે લખવું હોય તો આપણે એને પણ સાત્વિક રીતે રજૂ કરી શકીએ કે શું કહીએ છીએ કે જીંક ધાતુ એની અંદર રૂપાંતર થાય અને ડાય હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. એને પણ આપણે આ જ રીતે સંક્ષિપ્તમાં સંજ્ઞા સ્વરૂપે દર્શાવીશું. જીંક જેને હાઇડ્રોક્લોરિક એસિડ જેને આપણે HCl કહીશું અને અહીં આગળ જીંક ક્લોરાઇડ એટલે ZnCl2 પ્લસ ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. મિત્રો આ પ્રક્રિયામાં જે આપેલી છે એ પ્રક્રિયા સંતુલિત પ્રક્રિયા નથી, એટલે એને પણ આપણે સંતુલનમાં લાવવી પડે. અહીં આગળ આપણે અત્યારે લખીએ છીએ અસંતુલિત. આ પણ જે પ્રક્રિયા છે એ અસંતુલિત પ્રક્રિયા છે. અને પછીના નેક્સ્ટ પીરિયડમાં આપણે જોઈશું કે રાસાયણિક પ્રક્રિયાઓને સંતુલિત કઈ રીતે કરીએ. તો મિત્રો અહીં આગળ આપણે આ ભાગને અહીં પૂર્ણ કરીએ છીએ.